તમે મને આ તક આપી એ માટે થઈને એક કરેક્શન. મારું વતન મહેસાણાનું સંખલપુર ગામ અને જન્મ પાંચોટમાં થયો, તો મામાનું ગામ છે એ છઠિયારડા. કરેક્શન, માતૃભૂમિ જે એટલે આમ તો હું તો સમગ્ર વિશ્વને મારું કુટુંબ કહું છું એમ, પણ તેમ છતાં બી જ્યાં જન્મ્યા છીએ, જ્યાં ભણ્યા છીએ, ત્યાંનું કહેણ આવે, બોલાવે કોઈ, તો ગમે જ, એટલે તમારું કહેણ આવ્યું કે ભાઈ તમે આવશો તો મન થયું કે જવું જોઈએ એમ, અને એટલા માટે જ ખાસ એટલે રોટરીનો ખૂબ આભાર. વાત કરી, પરિચય જે આપ્યો વિચરતી જાતિઓ સાથેના કામોનો, અને પેરેલલી વાત બીજી જે મને સબ્જેક્ટ કીધો છે એ જળ સંચયના કામો, પાણીની જરૂરિયાત અથવા જળ એ જીવન, એટલે ક્યાં કે બધાને કામોના અનુસંધાનમાં હું કેવી રીતે એને જોઈ રહી છું એને લઈને વાત કરીશ એમ. વિચરતી જાતિઓ સાથેનું કામ, મને અમે હું દર્શનભાઈ સાથે વાત કરતી હતી ત્યારે મેં એમને કીધું કે ઈશ્વરે દરેક વ્યક્તિને એક પર્પઝ સાથે આ દુનિયામાં મોકલ્યો છે એમ, અને દુનિયામાં મોટા ભાગના વ્યક્તિઓ એવા છે કે જેને જીવન આ દુનિયામાંથી એને વિદાય લેવાનો સમય થાય ત્યાં સુધી એને જીવનનો પર્પઝ જે છે મળતો નથી એમ. હું એ રીતે એવું કહીશ કે હું બહુ નસીબદાર છું કે મને 21-22 વર્ષે સમજાઈ ગયું કે મારે શું કરવાનું છે એમ, અને સમજાઈ જાય જ્યારે પછી વાત આવે છે એમાં લાગવાની, અને એમાં લાગી હું, અને કદાચ એ લાગ્યાની 2005 થી લઈને 2022 સુધી, પછી તો કુદરત જ રસ્તો આપણને સુજાડતું જાય છે એમ. વિચરતી જાતિઓની વાત ચોક્કસથી થોડી ઘણી તો હું કરીશ જ, કેમ કે મારી આખી સેવાકીય ક્ષેત્રમાં કામ એટલે મારી જર્નીની શરૂઆત જ એમની સાથે થઈ છે. મને હંમેશા એવું થાય કે વંચિતો તો બહુ જ બધા છે આપણી આસપાસ, આ દેશમાં, દુનિયામાં ઘણા બધા, ઇવન અમેરિકા જેવો પૈસાદાર દેશ છે તો ત્યાં પણ ઘર વગરના લોકો છે. આપણને નવાઈ લાગે, અહીંથી આપણે દોટ મૂકી અમેરિકા કમાવા જવાની, આપણને લાગે કે ત્યાં પહોંચશું તો બધું ચાંદી ચાંદી અથવા સુખ જ સુખ છે, પણ એવું નથી એમ. એટલે વંચિતો આખા વિશ્વમાં છે એમ, અને એમની સમસ્યાઓ પણ કંઈ નવી નથી એમ. મુદ્દો એ છે કે એ સમસ્યાઓને સમજીને એના ઉકેલ માટે સતત મથવું એમ. મોટાભાગે જે વિચરતી જાતિઓ સાથે મેં કામ કરવાનું શરૂ કર્યું તો ઘણા બધા મારી પહેલા પણ પ્રયત્નો કર્યા હશે, એવું નહોતું કે એમણે નહીં કર્યા હોય, પણ થાકી જાય. થાકવું કેમ? તો ક્યારેક એવું થાય કે એ લોકો પણ તમને થકવાડી દે એમ. કેવી રીતે? તો જેમ કે હું વિચરતી જાતિઓ એટલે આમ સબ્જેક્ટ તરીકે અથવા એમના ઉપર સંશોધન કરતી હતી એટલે વિષય તરીકે એમની વચ્ચે જવાનું થયું એમ, અને હું એમની વચ્ચે ફરી રહી હતી ત્યારે સૌથી વધારે શંકાઓ એમને મને લઈને કે ભાઈ આ કેમ મારી વચ્ચે ફરી રહી છે, આને શું જોતું હશે એમ, અમારી પાસે જ કેમ આવે છે એમ. એટલે આમ એવું થાય કે તદ્દન અભાવમાં રહેનારા માણસો જેની પાસે, હું એવું બારે ઘડીએ બોલું છું કે એક સાંધે ને તેર તૂટે એવી પરિસ્થિતિ, છાપરા મારે, એની પાસેથી સિરિયસલી આપણે કંઈ જ ના મેળવી શકીએ એવું આમ એવું મન થાય. ધારો કે ચોર તરીકે વિચારીએ તો ચોરી શકાય એવું એ કાંઈ નહીં એમ, તો એને આટલી બધી શંકા હોય એમ. પણ જેમ જેમ એમના જીવનમાં ઊંડી ઉતરતી ગઈ તેમ તેમ મને સમજાયું કે કદાચ સમાજ તરીકે આપણે ઊણા ઉતર્યા છીએ એમની વચ્ચે જવામાં ને એમને અપનાવવામાં એમ. અને કેવી રીતે? તો જેમ મને વાદી બદારીનો અનુભવ તમે બધાને જોયા હશે, સાપના ખેલ કરવા વાળા, પેલી નવી જનરેશન બેઠી હોય તો મારે એને જરા વધારે વિસ્તૃત સમજાવવું પડે, એ બધા થોડા સિનિયર સિટીઝન છે એટલે એ તો ખબર છે, ગામમાં આવતા ડુગડુગી વગાડતા અને બચ્ચાઓ તરીકે અમે તો એમની પાછળ ફરતા હતા, અને એ કોઈ એક જગ્યાએ સરસ કુંડાળું કરે અને પછી જાત જાતના ખેલ બતાવે એમ. એ વખતે કોઈ દિવસ એમના ખેલ જોતા હતા, પછી ખેલ પૂરો થાય એટલે એવું કે સાપને દૂધ પાવાનું છે, ઘરેથી રૂપિયો લઈ આવો, કા લોટ કા અનાજ લઈ આવો, એટલે આપણે બધા જ છોકરાઓ, તમે નાના હતો તો દોટ મૂકી હશે અને લઈ આવ્યા હશો એમ. પણ પછી કોઈ દિવસ એ સવાલ પણ નહોતો થયો કે ખરેખર સાપ દૂધ પીવે છે, બીજો સવાલ એ નહોતો થયો કે આને આમાંથી મળે છે શું, અથવા આની જિંદગી કેવી છે, ગામના ગોદરે અથવા પાદરે પડાવ નાખીને રહેતા પરિવારો એની અસલ લાઈફ, એનું ઘર ક્યાં, એનું ક્યાં ઠેકાણું હશે, એવો સવાલ મને 21 વર્ષ સુધી નહીં થયો એમ. પણ જ્યારે હું એમની વચ્ચે ગઈ અને પૂછ્યું કે તમે ક્યાં ના, હંમેશા આપણે બધા જેમ અમે દર્શનભાઈ અમે બંને કોઈ પણ વ્યક્તિ મળે ને એ સૌથી પહેલો પ્રશ્ન ના એટલે પૂછાઈ જ જાય, એક તો કેવા જે મને નહીં ગમતો અને બીજો કે તમે ક્યાં ના એમ. એટલે અને
જેમ મને મહેસાણા આવ્યું એટલે બહુ પોતીકું લાગ્યું, કેવા સાથે હજી બહુ લેવા દેવા નથી એમ મને, પણ આ એવું એવું મેં પણ એમને પૂછ્યું એમ. અને એમણે મને જે જવાબ આપ્યો કે વતન તો આમ શૂન્ય, એમણે કીધું કે બેન અમારું તો કોઈ વતન નહીં એમ, જ્યાં જઈએ જ્યાં એમ. એક સરસ પોપટ કાકાએ કીધું કે ભૂમકા બોલાવે ને ત્યાં જવાનું, ત્યાં રહેવાનું, અને દાણા પાણી લખ્યા હોય ત્યાં સુધી ટકવાનું, નહીં તો પછી ઉચાળા ભરીને બીજે એમ. એટલે પહેલા થયું કે આવી તે કોઈ જિંદગી હોઈ શકે એમ કે ભૂમકા બોલાવે એટલો ટાઈમ રહેવાનું અને પછી ઉચાળા ભરીને બીજે એમ. પછી સમસ્યાઓની વાત આવી કે શું સમસ્યાઓ એમ, અને એમાં સૌથી મોટી સમસ્યા જે કીધું આઈડેન્ટિટી, કોઈ વ્યક્તિ પાસે પોતાની ઓળખ ના હોવીને એની પીડા શું એમ. આપણને બધાને એમ થાય કે અરે ના હોય તો શું ફેર પડે મતદાર કાર્ડ, નહીં જઈએ મત આપવા માટે એમ. રેશન કાર્ડ કદાચ ગરીબ માણસ છે એટલે જરૂરી ખરું એવું માનીએ, પણ ના હોય ઓળખ તો શું ફેર પડે છે એમ. પણ ફેર પડે છે એમને, કેમ કે નથી એ ઓળખ એટલે પોલીસની પરેશાની છે, ગામના લોકો એમની પાસે માંગે છે કે તમે ક્યાંના છો, મારા ગામમાં તમે 10 દિવસ રહેવાના છો તો મને. પહેલાનો સમય બહુ જુદો હતો, પરસ્પર આખી વ્યવસ્થાઓ ગોઠવાયેલી હતી. હું માનતી હતી કે ભવૈયાનો મારા ગામ પર અધિકાર લાગે, હું માનતી હતી કે સરાણીયા મારા ગામમાં આવી અને 8 દિવસ પડાવ નાખી શકે, હું માનતી હતી કે નટ સમુદાય મારા ગામમાં આવીને દોર ઉપર ચાલવાનું કે અંગ કસરતના ખેલ કરી શકે, બહુરૂપી અઠવાડિયું રહી શકે એમ. એટલે આપણે એમને ઉતારો આપતા હતા, આશરો આપતા હતા, એ પાણી ગામના કુએ જઈને પીવાનું કરે તો આપણે કઈ વાંધા વચકા નહોતા લેતા. પણ સમય બદલાયો, ટેકનોલોજી આવી, અંતર ઘટ્યા, એમ માણસોના અંતર વધ્યા, એટલે આપણે પૂછવાનું શરૂ કર્યું કેમ આયા છો, અહીં શું કામ રહેવું છે. પેલો કે એ જ સવાલો જે પહેલા સમજાઈ જતા હતા એ સવાલો હવે જુદી રીતે પૂછાવાના શરૂ થયા, અને પછી ક્યાંક મંજૂરીઓ આપવાની ના આવી કે ભાઈ નહીં તમે મારા ગામમાં નહીં જોઈએ, તમે અહીંથી ઉચાળા ભરીને જાઓ એમ, અમે મંજૂરી નથી આપતા, અમને તમારી સેવાની જરૂર નથી, અમને તમારા ભવાઈની જરૂર નથી, અમને તમારા અંગ કસરતના ખેલ જોવાની જરૂર નથી એમ. મૂંઝવણ આવે કે શું કરું, કેમ કે આ હું એવું કહેતી છે કે કોઈ ખેડૂતની દીકરી છું, મારા બાપાએ ખેતી કરી, એમના દાદાએ પણ, બધા ખેતીમાં જ જીવ્યા, મારો ભાઈ ભણ્યો પણ ધારો કે એ ના ભણ્યો હોત, કદાચ હું ના ભણ્યો હોત અને અમારા અમને સીધું ખેતર જ મળ્યું હોત, અચાનક કોઈ આવીને મને એમ કે કાલથી ખેતર નહીં ખેડવાનું, હા ભેંસો તારે નથી રાખવાની, તો માણસ પેલું કહેવાય ને કે એને સમજ ના પડે કે એને શું કરવાનું એમ. સેમ પરિસ્થિતિ વિચરતી જાતિઓની, જેમ જેમ સમય બદલાયો અને એમના વ્યવસાયો પડી ભાંગ્યા એટલે પરિસ્થિતિ વિકટ થઈ કે શું કરવું, કશી ખબર ના પડે એના જેવી. અને એમાં પેલું ઓળખપત્ર એ તો એટલું પરેશાન કરે કે પોલીસ તમને, મેં 2006ની હું વાત કરીશ, 5-6માં જ્યારે મેં એમની સાથે શરૂ કર્યું કામ, અને અમુક ચોક્કસ પ્રકારના સમુદાયોની વસાહતમાં જ્યારે હું જઉં ને ત્યારે એ લોકો મને કહે કે બેન આ ફોટોવાળું કાર્ડ મળી જાય ને એટલે આમ ગંગા નાયા, સિરિયસલી એમ. એટલે મને બહુ નવાઈ લાગતી કે કોઈ માણસ મતદાર કાર્ડ માટે આવું આમ, અથવા કોઈ પણ કાર્ડ માટે એનું નામ લખેલું એક વસ્તુ મળે ને એના માટે આટલા બધા ક્રેઝી કેમ છે એમ. પછી ખબર પડી કે પોલીસ જ્યાં એમના દંગાઓ નાખ્યા છે ને એની આસપાસમાં ક્યાંય પણ ચોરી થાય છે તો સૌથી પહેલાં એમની ત્યાં પહોંચી જાય, અને પહોંચી જાય એટલું માત્ર નહીં, અને બીજું એ પણ જોયું કે મેં ગુનો કર્યો છે કે નહીં કર્યો સાબિત કરવા હું તો ઊભી જ નથી રહેતી એમ. પોલીસની જીપ મને દૂરથી ભળાઈ એટલે હું જે પગે ભાગી શકાતું એને પગે ભાગવાનું મારે એમ. એટલે પુરુષો બધા જ ભાગી જાય, બાળકો અને બહેનો એ વસાહતમાં હોય પછી આવીને વસાહતમાં તોડફોડ થાય, મારામારી થાય અને સામાન સમેત છાપરા સળગાવી દેવાનું પણ થાય એમ. અને એમાંય જો કોઈ ભાગતો પકડાઈ ગયો અથવા કોઈ બેન પકડાઈ ગઈ કરતા એમને લઈ જવી હોય ઈરાદાપૂર્વક, કેમ કે બહેનો તો લગભગ ઊભી રહે એમ એટલે, અને પછી એ પોલીસ સ્ટેશનમાં લઈ ગયા પછી તમારા નામે ગુના બેસાડવામાં, કયા તો મેં નહીં કરે બધા જ એમ, અને સાબિત ન થાય ત્યાં સુધી મને મારવાનું એમ, અને ત્યાં સુધી મારવાનું, ઢોર માર જેને કહેવાય ને એમ, એટલી હદ સુધી એમ. અને ઘણા તો મને કહેતા હતા કે એટલે હું કહું તમે કબૂલો કેમ એમ, એટલે અમારા એક લતીફભાઈ એ ગુજરી ગયા, એ એવું કહેતા હતા કે બેન એટલું બધું મારે ને કે હોશ જ ના હોય એમ, એટલે અને એમ કે કપડા સાથે ચામડી પણ નીકળે ને એવો માર પડે, પછી કોણ ના કબૂલે એમ, જે કે કબૂલવાનું મન થાય એટલી હદે. અને બીજું કાયદા કાનૂન આપણા દેશમાં છે એટલે એવું ખરું કે ભાઈ પોલીસ પકડીને લઈ જાય તો 24 કલાકમાં જજ સામે હાજર કરવા પડે, આવી રીતે મારવા હોય તો રિમાન્ડ માંગવા પડે ને પછી જ તમે હાથ ઉપાડી શકો, પણ એવું તો અહીંયા આમની પાછળ થાય જ નહીં, કેમ કે પૂછવાવાળું કોણ,
એ પકડીને લઈ ગયેલા એ માણસની પાછળ પૂછવા કોણ જાય? કોઈ જ નહીં પરિવારમાંથી. એમ એટલે છૂટ હતી. એમ બીજું એવું થાય કે મિત્તલને મીના સમજીને કે શીતલ સમજીને ગુનો બેસાડી દેવામાં આવે, હું શીતલ થઈ ગઈ તો હું સાબિત બી કેવી રીતે કરું હું શીતલ છું? એમ મારા મા બાપ કે મારા ભાઈ બહેન કે હું શીતલ છું એમ, પણ એ તો કઈ માન્ય ના, પ્રૂફ શું એમ? એટલે આ જે પીડા હતી ને બહુ જ મોટી હતી એમ. અને અસંખ કેટલા દાખલા મેં જોયા કે જેમાં જેલમાં ત્રણ ત્રણ ચાર ચાર દિવસ બેસાડી રાખતા હોય, એવું એ ઓળખ અપાવવાનું કામ મને લાગ્યું કે સૌથી મોટું છે.